નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું લીના નાનકરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અહીંયા ચેપ્ટર 3 માં આપણે આગળના લેક્ચરમાં સરાસરીનું આપણે એક એક્ઝામ્પલ જોયું હતું આપણે એના વધુ એક્ઝામ્પલ જે છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું પહેલા અહીંયા પ્રતિનિધિ મૂલ્ય શોધવાની જે ચાર રીતો છે એ ચાર રીતો આપણે એકવાર સમજી લઈએ અને એના એક એક વાર જે એક્ઝામ્પલ પછી આપણે જોઈ લઈએ તો પછી આપણને જે એના જો એક્ઝામ્પલ આવે તો એ આપણને સરળતાથી આવડે તો હવે આપણે જોવાનું છે વિસ્તારને વિસ્તારની રીતે પણ અહીંયા કોઈ પણ માહિતીનું જે પ્રતિનિધિ મૂલ્ય છે એ શોધી શકાય છે તો વિસ્તારમાં કરવાનું શું હોય છે તો વિસ્તારની રીતમાં શું કહે છે કે કોઈ પણ માહિતીનો આપણે વિસ્તાર શોધવો હોય બરાબર તો કઈ રીતે શોધી શકાય છે તો એમાં કહે છે કે મહત્તમ અને લઘુત્તમ અવલોકનો ના ત્યાં તફાવતથી આપણને ત્યાં અવલોકનનો વિસ્તાર મળે છે અવલોકનનો વિસ્તાર મેળવવા માટે શું કરવાનું છે તો કે આપણને જે કોઈ પણ માહિતી આપેલી છે એ માહિતીમાં મહત્તમ મહત્તમ એટલે મોટામાં મોટું આપણ જે કોઈ પણ માહિતી આપેલી છે એમાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે સૌથી મોટામાં મોટું અહીંયા ત્યાં અવલોકન કોણ છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે અને ત્યારબાદ લઘુત્તમ એટલે કે એ માહિતીમાં સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે એને આપણે એ સૌથી મોટામાં મોટું અવલોકન અને સૌથી નાનામાં નાનું અવલોકન એ બંનેનો તફાવત તફાવત એટલે બાદ બાકી એ આપણે શીખી ગયા છીએ તફાવત શબ્દ એટલે બાદ બાકી કરવાની હોય છે તો આ વિસ્તાર મેળવવા માટે માત્ર આપણને જે માહિતી આપેલી છે એમાં આપણે ધ્યાનથી જોઈને સૌથી મોટામાં મોટું અવલોકન કયું છે અને સૌથી નાનામાં નાનું અવલોકન જે છે એ બંનેની આપણે બાદ બાકી કરવાની છે એ બંનેની બાદ બાકી કરતા આપણને માહિતીનો શું મળે છે વિસ્તાર મળી જાય છે તો અહીં આપણે એ જે એક્ઝામ્પલ આપેલું છે એના દ્વારા સમજીએ ટૂંકમાં આપણે અહીંયા વિસ્તારનું સૂત્ર કેવું હોય તો વિસ્તાર સૂત્ર શું તો કે મહત્તમ અવલોકન માઇનસ એટલે કે બાદ લઘુત્તમ અવલોકન જે કોઈ પણ મહત્તમ અવલોકન છે એમાંથી આપણે લઘુત્તમ અવલોકનને બાદ કરવાનું છે એટલે આપણને માહિતીનો વિસ્તાર મળી જાય છે અહીં આપણે જોઈએ એક્ઝામ્પલ કે એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે અહીંયા આપણને એક શાળાના જે 10 શિક્ષકો છે એ 10 શિક્ષકોની ઉંમરની માહિતી અહીંયા જે આપણને છે એ વર્ષમાં આપેલી છે 10 શિક્ષકની ઉંમર કેટલી છે તો જો એ 32 41 28 54 35 26 23 33 38 અને 40 આ 10 શિક્ષકોની આપણને ઉંમર આપેલી છે એના ઉપર આપણે શોધવાનું શું છે તો કે શિક્ષકોની ઉંમરનો વિસ્તાર શોધો જો આપણે કીધું છે શું શોધવાનું છે આપણે વિસ્તાર શોધવાનું છે અને એના ઉપરથી બીજો પ્રશ્ન છે કે સરાસરી શોધો કે સરાસરી શોધતા તો હવે આ આપણે શીખી ગયા છીએ ફરીથી આપણે આ એક્ઝામ્પલમાં જોઈશું એટલે આપણે સરાસરી જે છે એ બરાબર આપણને આવડી જશે તો પહેલા શોધીએ વિસ્તાર વિસ્તાર બરાબર શું કરવાનું છે તો કે માહિતીનું સૌથી મહત્તમ અવલોકન સૌથી મોટામાં મોટું તો પહેલા આપણે જોઈએ કે આ માહિતી જે છે એમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે સૌથી મોટામાં મોટું અવલોકન જો તો 32 41 28 54 જો 54 થી એક પણ મોટું નથી સૌથી મહત્તમ અવલોકન છે 54 અને એમાંથી તફાવત એટલે બાદ સૌથી નાનામાં નાનું લઘુત્તમ અવલોકન સૌથી નાનામાં નાનું કોણ છે જો 32 41 28 છવ્વીસ ત્રેવીસ તેત્રીસ સૌથી નાનું કોણ દેખાય છે ત્રેવીસ ત્રેવીસ થી એક નાનું અવલોકન નથી સૌથી મોટામાં મોટું 54 છે સૌથી નાનામાં નાનું 23 છે તો 54 માઇનસ 23 તો 54 માંથી 23 જાય તો કેટલા વધે છે 4 માંથી 3 જાય તો 1 5 માંથી 2 જાય તો 3 તો શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કેટલો આવે છે 31 વર્ષ અહીંયા આપણને માહિતી જે છે વર્ષમાં આપેલી છે એટલે આપણે પાછા શું લગાડીશું વર્ષ તો જો શિક્ષકોની જે માહિતી આપેલી છે એ માહિતીનો વિસ્તાર તો કે 31 વર્ષ થાય છે આ જ માહિતી ઉપરથી બીજો આપણે શું કરવાનું છે તો કે સરાસરી આ જ માહિતીની સરાસરી સરાસરી સૂત્ર શું છે તો કે બધા અવલોકનોનો સરવાળો એને ભાગ્યા બધા અવલોકનોની સંખ્યા તો અહીંયા અવલોકન આપણી પાસે 10 છે તો આપણે 10 થી 10 નો સરવાળો કરવો પડશે 32 પ્લસ 41 પ્લસ
28 plus 54 plus 35 plus 26 plus 23 plus 33 plus 38 અને છેલ્લે આવે છે plus 40 n ભાગ્યા છેદમાં શું થતું કે કુલ અવલોકનની સંખ્યા તો અહીંયા જે છે કુલ અવલોકન 10 છે આપણે 10 શિક્ષકોની વર્ષ આપેલી છે તો કુલ અવલોકનની સંખ્યા આપેલી છે 10 હવે આ દરેકનો આપણે સરવાળો કરવાનો છે 0 ને 8 8 8 ને 3 11 11 ને 3 14 14 ને 6 20 20 ને 5 25 25 ને 4 29 પછી 29 ને 8 તો કે 37 37 ને 1 તો કે 38 અને 38 ને 2 40 40 નું શૂન્ય વધી ચડી 4 4 4 ને 3 7 7 ને 3 10 10 ને 2 12 12 ને 2 14 14 ને 3 17 17 ને 5 22 22 ને 2 24 24 ને 4 28 પછી 28 ને 3 કેટલા થશે તો કે 31 થશે અને 31 માં 4 નાખીએ તો 35 અને છેદમાં છે 10 તો કુલ અવલોકન સરવાળો થાય છે 350 હવે છેદમાં અને અંશ અને છેદમાં બંને જગ્યાએ એક શૂન્ય દેખાય છે તો શૂન્ય કેન્સલ થઈ જશે અને હવે વધે છે 35 ના છેદમાં 1 એટલે કે જે 35 ને આપણે 1 વડે ભાગીએ તો શું જવાબ મળે 35 ના 35 જ મળે તો અહીંયા આપણે સરાસરી છે અને ઉંમર આપેલી છે એટલે પાછળ એકમ વર્ષ લગાડવું પડશે કે 10 શિક્ષકોની જે ઉંમર છે એની સરાસરી થાય છે 35 વર્ષ તો આ રીતે અહીંયા આપણે જ્યારે વિસ્તાર કીધું હોય ત્યારે જે કોઈ પણ માહિતી છે એમાં એનું સૌથી મોટામાં મોટું અવલોકન અને સૌથી નાનામાં નાનું અવલોકન એ બંને શું કરવાનું છે બાદ બાકી કરવાની રહેશે એટલે આ તમારા એક્ઝામ્પલ જે છે તમારે બાકી બુકમાં ગણિત બુકમાં લખી લેવાના છે અને તમારે એની ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ